એસઓઆઈ બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી. હવે એસઓઆઈ બીકોમમાં 3 એકાઉન્ટમાંનું ત્રીજું એકાઉન્ટ કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ, બરાબર. કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ જેને કહેવાય કોર્પોરેટ એકાઉન્ટ, બરાબર. આ સેમેસ્ટરમાં એક ભણવાનું રહેશે, આવતા પછીના સેમેસ્ટરમાં કોર્પોરેટ એકાઉન્ટ 2 અથવા તો કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ 2, બરાબર. જેમાં 4 ચેપ્ટર ભણવાના છે, જેમાંનું પહેલું ચેપ્ટર છે મૂડી ઘટાડો, બરાબર, જેને કંપનીની આંતરિક પુનઃરચના પણ કહી શકાય. એના પછી ચેપ્ટર 2 ભણવાનું છે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત અંગેના હિસાબો. એના પછી ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો નવા કંપની ધારા 2003ની જોગવાઈઓ મુજબ. અને ચેપ્ટર નંબર 4 ભણવાનું છે કંપનીલક્ષી સામાજિક જવાબદારી, બરાબર, અથવા તો કંપનીલક્ષી સામાજિક જવાબદારી થિયરી છે ટોટલી, બરાબર. આમાંથી દાખલાની પણ થિયરી જ પૂછાય છે. અને અહીંયા મૂડી ઘટાડો, રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત અંગેના હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબોમાંથી પ્રેક્ટિકલ એટલે કે દાખલા પૂછાય છે, બરાબર. હવે અહીંયા ત્રીજું ચેપ્ટર છે કંપનીના વાર્ષિક હિસાબો, એ તમે આગળ 12મા ધોરણથી 12મું FYSYમાં ભણતા હો છો, બરાબર. આ કંપનીના વાર્ષિક હિસાબો જે હવાલા હોય એ જ રીતે છે, પણ એની અસર એની એ જ હોય. પણ હવે અત્યારે શિડ્યુલ પ્રમાણે આ કંપની ધારા 2013 પ્રમાણે કઈ રીતે આપવાની એનો થોડો ફેરફાર છે. બાકી આ તમે ચેપ્ટર છે એ ભણીને જાઓ છો, બરાબર. શરૂઆત કરીશું આપણે ચેપ્ટર નંબર 1થી, મૂડી ઘટાડો, બરાબર. કરીએ શરૂઆત ચેપ્ટર નંબર 1 મૂડી ઘટાડો, જેને કંપનીની આંતરિક પુનઃરચના પણ કહેવાય, બરાબર. કેપિટલ રિડક્શન, મૂડી ઘટાડો, કંપનીની આંતરિક પુનઃરચના, એમાં આપણે જોવા જઈએ એની પ્રસ્તાવના. હવે આપણને ખબર છે કે કંપનીની જે સત્તાવાર મૂડી હોય એના મેમોરેન્ડમમાં ઘણી વખત જણાવવામાં આવે કે કંપનીની જરૂરિયાત મુજબ શેર બહાર પાડવામાં આવે અને નાણાં ઊભા કરવામાં આવે, બરાબર. તેને બહાર પાડેલી મૂડી પણ કહી શકાય. અને આ બહાર પાડેલી જે કંઈ મૂડી હોય એ કંપની પૂરેપૂરી મંગાવી લે તો તે મંગાવેલી મૂડી વસૂલાવેલી મૂડી જેટલી થાય, બરાબર. હવે ધંધા દરમિયાન કંપનીને મોટી ખોટ ગઈ હોય તો કંપનીની આ મૂડી ખલાસ થઈ જાય. અને આ સંજોગોમાં કંપની પોતાની શેરમૂડી સાચી કિંમતે બતાવવા શેરમૂડીમાં ઘટાડો કરે. કેટલીક વાર કંપનીને લાગે કે તેની વસૂલાવેલી મૂડી પણ ધંધાની જરૂરિયાત કરતાં વધારે છે, તો એમાંથી થોડી રકમ પરત પણ કરે અથવા તો અંશત ભરાયેલા શેર પણ બાકી રકમ રદ કરે. આ રીતે પણ કંપની મૂડી ઘટાડો કરે, બરાબર. સામાન્ય રીતે કંપનીને શેરમૂડીમાં ઘટાડો કરવાની ત્યારે જ છૂટ આપવામાં આવતી નથી, કારણ કે શેરમૂડી એ કંપનીના લેણદારો માટે જામીનગીરી સમાન છે. અને જ્યારે લેણદારો કંપનીને ઉધાર માલ વેચે છે અથવા નાણાં ધીરે છે ત્યારે તેઓ કંપનીની વસૂલાવેલી શેરમૂડી ધ્યાનમાં રાખે છે. ખરાબ સંજોગોમાં કંપની બંધ કરવી પડે તો લેણદારોને પ્રથમ નાણાં ચૂકવાય છે અને તે માટે જરૂર ઊભી થાય તો શેરમૂડીનો ઉપયોગ થાય છે, એટલે મૂડી ઘટાડો કરવામાં આવે છે, બરાબર. હવે બીજું જોઈએ, મૂડી ઘટાડો એટલે શું. તો જોવા જઈએ તો મૂડી ઘટાડો એટલે શું, તો કે કંપની ધારામાં જણાવ્યા મુજબ કંપની અમુક સંજોગોમાં પોતાના નહીં ખરીદાયેલા શેર રદ કરી શકે છે, બરાબર. ઘણી વખત એવું બને કે ક્યારેક અણધારી ખોટને કારણે અથવા તો ઘણા વર્ષથી કંપની ખોટમાં ચાલતી હોય અને લેણી થયેલી મોટી રકમ હોય એ ખોટ વધારે હોય, બરાબર, ત્યારે મૂડીમાં ઘટાડો કરવાની જરૂર ઊભી થાય છે. બીજું કારણ એવું હોઈ શકે કે કોઈક વાર કંપનીને અંશત ભરાયેલ શેર પર વસૂલ થયેલી મૂડી પૂરતી લાગે તો શેર પર મળવાની બાકી રકમની જવાબદારી રદ કરે છે, ઓછી પણ કરે છે. અને ત્રીજું કારણ એવું પણ હોઈ શકે કે કંપનીને પોતાની વસૂલાવેલી મૂડી ધંધાની જરૂરિયાત કરતાં વધુ લાગે તો એમાંથી થોડી રકમ શેરહોલ્ડરોને પરત કરે. આ રીતે કંપનીની ભરાયેલી ભરપાઈ થયેલી અથવા તો ભરાયેલી મૂડી ઘટે છે, જેને મૂડી ઘટાડો કહેવાય છે, બરાબર. હવે ત્રીજું જોઈએ, શેરમૂડી ઘટાડાના કારણો કયા કયા હોઈ શકે. તો ધંધામાં એવા કયા કારણો હોઈ શકે કે જેના માટે શેરમૂડીને ઘટાડી દેવી પડે, બરાબર. તો એક તો એવું આપી શકાય કે ધંધામાં ખોટ જાય કે મિલકતોની કિંમત ઘટી જાય ત્યારે મૂડી ઘટાડો થાય. બીજું કારણ એવું હોઈ શકે કે મોટી રકમની નફા નુકસાન ખાતાની ઉધારભાગી ભેગી થઈ ગઈ હોય તે માંડી વાળવા માટે. ત્રીજું કારણ એવું હોઈ શકે કે પાઘડી ઊંચી કિંમતે બતાવી હોય કે મિલકતો પર પૂરતો ઘસારો માંડી વાળવામાં આવ્યો ન હોય તો, બરાબર. ચોથું કારણ એવું હોઈ શકે કે હાલની વસૂલાવેલી મૂડી જરૂરિયાત કરતાં વધુ હોય તો અમુક રકમ પરત થાય ત્યારે. પાંચમું કારણ એવું પણ આપી શકાય, વસૂલાવેલી મૂડી પૂરતી હોય તો અંશત ભરપાઈ શેર પણ બાકી જવાબદારી રદ કરવામાં આવે. અને છઠ્ઠું કારણ એવું હોઈ શકે કે શેર જપ્ત થાય ત્યારે મૂડી ઘટાડો કરવાનો થાય, બરાબર. હવે ચોથું જોઈએ આપણે, મૂડી ઘટાડાની પદ્ધતિઓ કઈ કઈ પદ્ધતિ છે. તો કે એમાં પહેલી પદ્ધતિ છે એ બહાર નહીં પાડેલ કે નહીં ભરાયેલ શેર થાપણ રદ કરવી, બરાબર. અને બીજું છે બી, બરાબર, બહાર પાડેલી અને ભરાયેલી મૂડીમાં ઘટાડો કરવો, એમાં નહીં મંગાવેલ મૂડી અંગે શેરહોલ્ડરોની જવાબદારી ઘટાડવી, પછી ગુમાવેલા મૂડી ભંડોળની જમા બાકી માંડી વાળવી,
અથવા તો જરૂરત કરતાં વધારાની જે વસૂલાવેલ મૂડી છે એ શેરહોલ્ડરોને પરત કરવી, બરાબર? અને એના પછી આપણે પાંચમો ટોપિક અને આપણા દાખલાનું મેઇન થીમ, બરાબર, કંપનીની આંતરિક પુનઃરચના એટલે કે મૂડી ઘટાડો અંગે ભંડોળ અને તેનો ઉપયોગ સંબંધી આમનોંધો. આપણે આમનોંધ યાદ રાખશું એટલે દાખલા આપણને આવડશે, બરાબર? થોડી એમથી જ આમનોંધ છે, પણ આમનોંધ યાદ રાખીએ તો દાખલા આવડે, અને આમનોંધ યાદ ન હોય તો દાખલા આવડે નહીં, બરાબર? જોઈએ પહેલાં તો ટેક્સ્ટબુકમાંથી. જ્યારે કંપનીના પાકા સરવૈયામાં અવાસ્તવિક મિલકતો વધી જાય છે અને વાસ્તવિક મિલકતોની બજાર કિંમત ઘટી જાય છે ત્યારે સરવૈયાને વ્યાજબી સ્થિતિમાં મૂકવા માટે પુનઃરચના જરૂરી બને છે. આ પુનઃરચના માટે મૂડી ઘટાડો અનિવાર્ય બની જાય છે. તેની પાછળ અવાસ્તવિક મિલકતો કે નુકસાન માંડી વાળવાનો ઉદ્દેશ હોય છે. મૂડી તેમજ દેવાના માલિકો ભોગ કે ત્યાગ આપે છે. તેઓ જેટલું ગુમાવવા તૈયાર થાય તેટલી મૂડી ઘટાડા ભંડોળની વ્યવસ્થા થઈ શકે. આ ભંડોળની રકમનો ઉપયોગ અવાસ્તવિક મિલકતો કે નુકસાન માંડી વાળવા માટે પણ કરવામાં આવે તેને મૂડી ઘટાડાનો ઉપયોગ કહે, બરાબર? અને એની આમનોંધ નીચે પ્રમાણે હોઈ શકે, બરાબર? હવે આપણે પહેલી આમનોંધ જોઈએ. પહેલી આમનોંધ, બરાબર, મેઇન આમનોંધ છે, કઈ છે? તો કે મૂડી ઘટાડા ભંડોળ ઊભું કરવા માટે મૂડી ઘટાડો થાય ત્યારે, બરાબર. પહેલું છે મૂડી ઘટાડા ભંડોળ ઊભું કરવા માટે મૂડી ઘટાડો થતા, બરાબર. એમાં આ હેડિંગ ખાસ યાદ રાખીશું આપણે. જ્યાં સુધી હેડિંગ યાદ નહીં હોય ત્યાં સુધી આપણને દાખલા આવડશે નહીં. કોઈ પણ આપણે દાખલો પૂછાય એમાં પહેલી આમનોંધ તો કરવી જ પડે. કઈ? તો કે મૂડી ઘટાડા ભંડોળ ઊભું કરવા માટે મૂડી ઘટાડો થતા. એમાં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, ડિબેન્ચર્સ ખાતે ઉધાર, લેણદારો, બરાબર, કાઉસમાં લખે છે જતી કરેલ રકમ ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, મિલકતો, બરાબર, કાઉસમાં આપે છે જો કિંમત વધારાય કે નફો થાય તો જ ખાતે ઉધાર, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા, બરાબર. કોના કોના ખાતે ઉધાર કર્યું? તો કે ઇક્વિટી શેર મૂડી, આ ક્યાંની આમ કેના માટેની આમનોંધ કરશું? તો કે મૂડી ઘટાડા ભંડોળ ઊભું કરવા માટે મૂડી ઘટાડો થાય ત્યારે, બરાબર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, ડિબેન્ચર્સ ખાતે ઉધાર, લેણદારો ખાતે ઉધાર, ક્યારે? તો કે જતી કરેલ રકમ હોય ત્યારે. સામાન્ય અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, મિલકતો ખાતે ઉધાર, ક્યારે? તો કે જો કિંમત વધારાય કે નફો થાય તો જ, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે, બરાબર. એના પછીની બીજી આમનોંધ છે મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ કરવામાં આવે ત્યારે. અહીંયા એવું હતું કે મૂડી ઘટાડા ભંડોળ ઊભું કરવામાં આવે, અને બીજું મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ કરવામાં આવે ત્યારે. ત્યારે આમનોંધ શું થશે? તો કે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર, તે નુકસાન ખાતે, તે ડિબેન્ચર ખાતે, સોરી, તે ડિબેન્ચર વટાવ ખાતે, તે પ્રાથમિક ખર્ચ ખાતે, તે શેર વટાવ ખાતે, તે પાઘડી ખાતે, તે ટ્રેડમાર્ક ખાતે, તે કોપીરાઇટ ખાતે, તે મિલકતો ખાતે કિંમત ઘટાડાય તો, અને તે જવાબદારી ખાતે જો વધારી હોય તો, બરાબર. બીજી આમનોંધ શું છે? તો કે મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ કરવામાં આવે ત્યારે. મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર, તે નુકસાન ખાતે, તે ડિબેન્ચર વટાવ ખાતે, તે પ્રાથમિક ખર્ચ ખાતે, તે શેર વટાવ ખાતે, તે ભાગડી ખાતે, તે પેટન્ટ ટ્રેડમાર્ક ખાતે, બરાબર, તે કોપીરાઇટ ખાતે, તે મિલકતો ખાતે, ક્યારે? તો કે કિંમત ઘટાડાય તો, અને તે જવાબદારી ખાતે વધારી હોય તો, બરાબર. એના પછીની આમનોંધ ત્રીજી, મૂડી ઘટાડાની રકમ વધે તે સંજોગોમાં મૂડી ઘટાડા ખાતું બંધ કરવા, બરાબર. મૂડી ઘટાડાની રકમ વધે તે સંજોગોમાં મૂડી ઘટાડા ખાતું બંધ કરવા. મૂડી ઘટાડાની રકમ વધે તે સંજોગોમાં મૂડી ઘટાડા ખાતું બંધ કરવામાં આવે ત્યારે શું આમનોંધ થશે? તો કે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે, બરાબર, વધતી રકમ જે કાંઈ હોય એ. કઈ? તો કે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે વધતી રકમ, બરાબર. અને એના માટેની એક આપણે નોંધ જોઈએ, મહેસૂલી અનામત બાકીની જ્યારે મૂડી ઘટાડા વખતે હોય ત્યારે, બરાબર. આ નોંધ છે મહેસૂલી અનામતની બાકીઓ, બરાબર, મૂડી ઘટાડા વખતે હોય તો. આ આપણે ઉપર ત્રણ આમનોંધ જોઈ ગયા, એ ત્રણ આમનોંધ છે એ કમ્પલસરી છે. હરેક દાખલામાં એ ત્રણ આમનોંધ મુજબ જ આપણે દાખલો ગણવાનો થાય, બરાબર. હવે નોંધ જોઈએ, મહેસૂલી અનામતની બાકીઓ મૂડી ઘટાડા વખતે હોય તો, બરાબર. તો મૂડી ઘટાડાની યોજનાના અમલ વખતે કંપની પાસે સામાન્ય અનામત કે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો તે મૂડી અનામત ખાતે લઈ જવાય છે. મૂડીના ઉપયોગ દ્વારા નુકસાન માંડી વળાતું હોય ત્યારે કોઈ વિરોધાભાસ ઊભો ન થાય તો તે હેતુથી આ બાકીઓ મૂડી અનામત ખાતે લઈ જવાય છે, બરાબર. અને આગળ આપે છે નીચેના ખાસ વ્યવહારોને પણ મૂડી ઘટાડા ભંડોળ ખાતામાં સમાવી લેવા આમનોંધ થાય છે, બરાબર. જેમ કે
હવે ઉપર આપણે ત્રણ આમ નોંધ જોઈ ગયો, આના પછી વધારાની પણ આમ નોંધ છે, બરાબર. કઈ કઈ છે? તો કે નીચેના ખાસ વ્યવહારો અને મૂડી ઘટાડા ભંડોળમાં પણ સમાવી લેવામાં આવે છે. એમાં પહેલું જોઈએ, જો પ્રેફરન્શિયલ ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ હોય તો નીચેની બે નોંધ ક્રમ મુજબ કરવી, બરાબર. કઈ? તો કે જો પ્રેફરન્શિયલ ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ હોય તો નીચેની બે નોંધ ક્રમ મુજબ કરવી. પહેલું, મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે જોગવાઈ કરવામાં આવી હોય ત્યારે. અને બીજી આમ નોંધ કમ્પલસરી એ કરવાની કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે ઉધાર તે બેંક ખાતે ચૂકવાય તો, અથવા તો જો બેંક ખાતે ન ચૂકવાતા હોય ને ઇક્વિટી શેર આપતા હોય તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે, બરાબર. કાઉસમાં જો બાકી ડિવિડન્ડ સામે શેર અપાવે તો, બરાબર. કઈ? તો કે જો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ હોય તો નીચેની બે નોંધ ક્રમ મુજબ કરવી, બરાબર. કઈ? તો કે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે જોગવાઈ કરવામાં આવે ત્યારે. અને બીજી, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે ઉધાર તે બેંક ખાતે, બરાબર, ચૂકવાય તો, અથવા તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે જો બાકી ડિવિડન્ડ સામે શેર અપાવે તો, બરાબર. બીજી આમ નોંધ એવી થશે, જો મૂડી ઘટાડા ભંડોળ માટે શેર કે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ થયો તો હોય તો, બરાબર. જો મૂડી ઘટાડા ભંડોળ માટે શેર કે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ થતો હોય તો, તો શેર અથવા તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે. જો શેર પ્રીમિયમ એ કહી શકો અને જામીનગીરી પ્રીમિયમ એ કહી શકો, બરાબર. બેનું નામ કેવું? તો કે એક જ. જો મૂડી ઘટાડા ભંડોળ માટે શેર કે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ થતો હોય તો, બરાબર, શેર પ્રીમિયમ ખાતે ઉધાર અથવા તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે, બરાબર. અને ત્રીજી આમ નોંધ જોઈએ, જો કંપનીના ચોપડે નોંધાયેલું દેવું કે જવાબદારીની રકમ રદ થાય તો, બરાબર. જે તે નોંધાયેલા અને ચડત થયેલા દેવા જવાબદારીઓ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે, બરાબર. જો કંપનીના ચોપડે નોંધાયેલું દેવું કે જવાબદારીની રકમ રદ થાય તો, જે તે નોંધાયેલા અને ચડત થયેલા દેવા જવાબદારીઓ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે. જેમ કે ડિબેન્ચર વ્યાજની બાકી ચૂકવવાની હોય તો તે રકમ રદ થતાં હવે તે ચૂકવવાનું નહીં રહે, તેથી તેનો લાભ ગણીને મૂડી ઘટાડા ખાતે જમા કરી શકાય, બરાબર. આ થઈ ગઈ આમનોંધ. આ બધી એ બધી આમનોંધ છે એ આપણે દાખલામાં ઘણી વખત આવશે, નહીં તો આપણી ત્રણ આમનોંધ છે એ તો આવશે જ, બરાબર. એના પછી આપણે આપણા ચેપ્ટરનો છઠ્ઠો ટોપિક જોઈએ. કયો ટોપિક છે? તો કે આમનોંધ માટે નીચેના મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના, બરાબર. આ આમનોંધ આપણે કરીએ છીએ તો એના માટેના નીચેના મુદ્દા ખાસ ધ્યાન રાખવાના કયા છે? તો કે મૂડી ઘટાડાની યોજના અમલમાં મૂકતી વખતે, પહેલું, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુની રકમોમાં થતો ઘટાડો મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા થાય છે, બરાબર. શું કહે છે? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુની રકમોમાં થતો ઘટાડો મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા થાય છે. બીજું, પાકા સરવૈયાની મૂડી દેવા બાજુની રકમોમાં થતો વધારો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર થાય છે, બરાબર. શું કહે છે? તો કે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુની રકમોમાં થતો વધારો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર થાય. ત્રીજું, પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની રકમમાં થતો ઘટાડો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર થાય. ત્રીજું, પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની રકમમાં થતો ઘટાડો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર થાય. અને ચોથું, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુની રકમમાં થતો વધારો મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા થાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુની રકમમાં થતો વધારો મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા થાય, બરાબર. આ ચાર નિયમો આમનોંધને સરળ બનાવી દે. આ ચાર નિયમો યાદ રાખો એટલે આપણો દાખલો સરળ, બરાબર. એના પછી દાખલાનો ટોપિક જોઈએ, સાતમું, મૂડી ઘટાડા ભંડોળ ખાતું એટલે કે એનો નમૂનો, બરાબર. મૂડી ઘટાડા ભંડોળ ખાતું ઘણી વખત દાખલામાં એવું કહે છે કે મૂડી ઘટાડા ભંડોળ ખાતું બનાવો, કઈ રીતે બને જોશું. મૂડી ઘટાડા ભંડોળ ખાતાને પુનઃરચના ખાતું પણ કહેવામાં આવે, બરાબર. એટલે ઘણા લેખકો મૂડી ઘટાડા ભંડોળ ખાતાને પુનઃરચના ખાતા તરીકે પણ ઓળખે છે. જોઈએ આપણે તો મૂડી ઘટાડા ભંડોળ ખાતું કઈ રીતે બનશે, તો કે આ રીતે. મૂડી ઘટાડા ભંડોળ ખાતું, બરાબર, વિગત રકમ. હવે ઉધાર બાજુ વિગત છે એને આપણે ઉપયોગો કહીશું, બરાબર, મૂડી ઘટાડાનો ઉપયોગ. અને જમા બાજુ વિગત છે એને આપણે પ્રાપ્તિ સ્થાનો કહીશું, બરાબર. એટલે ઉપયોગો રકમ, પ્રાપ્તિ સ્થાનો અને રકમ, અથવા તો વિગત રકમ, ઉધાર અને જમા, મૂડી ભંડોળ ખાતું, બરાબર. મૂડી ઘટાડા ભંડોળના ખાતામાં ઉધાર બાજુ એટલે કે ઉપયોગો બાજુ જોઈએ. પહેલું, નફા નુકસાન ખાતે ઉધાર બાકીની માંડવાળ કરવામાં આવે ત્યારે. પછી બીજું, અદ્રશ્ય મિલકતો ખાતે, બરાબર, એમાં પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેની માંડવાળ કરવામાં આવે ત્યારે. પછી ત્રીજું, અવાસ્તવિક મિલકતો ખાતે, બરાબર, જેમાં સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચા, શેર, ડિબેન્ચર વટાવ વગેરેની માંડવાળ કરવામાં આવે ત્યારે. પછી ચોથું, ચાલુ મિલકતો ખાતે કાઉસમાં સ્ટોક જેવી મિલકતોમાં કિંમત ઘટાડો થાય
ત્યારે પછી પાંચમું કાયમી મિલકતો ખાતે એટલે કે માંડવાળ કે કિંમત ઘટાડો થાય ત્યારે પછી છઠ્ઠું જવાબદારી અથવા તો દેવા ખાતે જો વધારો થતો હોય તો અને સાતમું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે જોગવાઈ કરવામાં આવે તો બરાબર અને આઠમું મૂડી અનામત ખાતે તફાવત એટલે કે જમાનો ટોટલમાંથી ઉધાર બાદ કરવાનું આવે ને ઉધાર બાજુ જ કંઈક રકમ વધે તો એને તફાવતની રકમ ક્યાં લઈ જઈશું આપણે મૂડી અનામત ખાતે બરાબર આ બાજુ હવે પ્રાપ્તિ સ્થાનો બાજુ એટલે કે જમા સાઈડ જોઈએ એમાં પ્રેફરન્સ શેર મૂડી ખાતે બીજું ઇક્વિટી શેર મૂડી ખાતે ત્રીજું જામીનગીરી એટલે કે શેર પ્રીમિયમ ખાતે ચોથું ડિબેન્ચર્સ વ્યાજના બાકી દેવા ખાતે પાંચમું લેણદારો ખાતે એમાં કાઉસમાં ત્યાગ કરેલી રકમ છઠ્ઠું સામાન્ય અનામત ખાતે કાઉસમાં મહેસૂલી અનામતનો ઉપયોગ થતો હોય તો અને સાતમું મિલકતો ખાતે જો કિંમત વધારો થતો હોય તો બરાબર અને આઠમું નફા નુકસાન ખાતે જમા બાકીમાંથી પ્રાપ્તિ બરાબર આ થઈ ગયું મૂડી ઘટાડા ભંડોળ ખાતું દાખલામાં પૂછશે હજી એક વખત જોઈ લઈએ મૂડી ઘટાડા ભંડોળ ખાતું બરાબર ઉધાર બાજુ વિગત એટલે કે ઉપયોગો રકમ વિગત જમા બાજુ વિગત એટલે કે પ્રાપ્તિ સ્થાનો અને રકમ જોઈ લ્યો વ્યવસ્થિત બરાબર ઉધાર અને જમા બાજુ બરાબર આ આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતું જોઈ ગયા હવે આપણે આ દાખલાઓની શરૂઆત કરીશું બરાબર પ્રેક્ટિકલ આપણે દાખલા જે પૂછાય છે એ દાખલાઓની શરૂઆત કરીશું બરાબર